नमस्कार मित्रों, आपने भणी रहा है चैप्टर नंबर 1 वास्तविक संख्याओ नो प्रश्न नंबर 7.5 प्रश्न नंबर 1 9 8 9 10 एग्जांपल जेमा આપણે જોઈએ તો 6 ના છેદમાં 15 એટલે 3 ગુણ્યા 2 એટલે 6 થાય અને 5 ગુણ્યા 3 એટલે 15 થશે. અહીંયા 3 અને 3 નીકળી જાય છે એટલે બાકી મળ્યા 2 ના છેદમાં 5. તો 2 એ આપણો p છે અને 5 એ આપણો q છે. તો આપણે જોઈ શકીએ કે અહીં q एक ऐसा रूप लो जाए 2^m 5^n प्रकार लो जाए यह तुमने पाँच ने एक घात आपे ली छे तो तुम्हें बेने एक घात लावी शको बराबर बेने घात नथी आपे ली है बेन नथी आपे ली छेद में तो बेने एक घात वाले तुम्हें गुणाकार करी सको छो ले आपे ली जे संख्या छे ए संख्या नो निरूपण क्या प्रकार नो आवशे क्या प्रकार नो आवशे सात प्रकार नो आवशे बराबर छे कारण के एनु स्वरूप क्या प्रकार छे 2^m 5^2 n પ્રકારનો અહીંયા m ની ઘાત તમે 0 લખી શકો અને n ની ઘાત તમે અહીંયા 1 લખી શકો છો બરાબર છે. હવે 35 ના છેદમાં 50 તો 7 ગુણ્યા 5 એટલે 35 5 ગુણ્યા 10 એટલે 5 અને 5 નીકળી જાય છે બરાબર છે. 7 ના છેદમાં 10 આવી ગયા એટલે સીધા તમે 0.7 લખી શકો છો એટલે તમને ખબર છે કે એનો દશાંશ નિરૂપણ 7 છે. પણ આપણે એને આ રીતે લખીએ 7 ના છેદમાં 2 ગુણ્યા 5 બરાબર છે. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે q એટલે કે આ p હતો અને આપણો જે છેદ છે q છે તો q એ 2^m 5^n પ્રકારનું હોવાથી આપેલ સંખ્યાનું નિરૂપણ કેવા પ્રકારનું મળવાનું છે સાંત બરાબર છે. એમ બી રકમ ના લે છે કે તમે જોઈ શકો 0. સાત જવાબ તમે લખી શકો છો પછી અગાડી આવી શકે નહીં બરાબર છે. એટલે એ જે સંખ્યા છે કયા પ્રકારની છે સાત પ્રકારની કહી શકીએ આપણે. હવે 10 મી રકમ આપણને આપેલી છે 77 એટલે 11 × 7 7 × 3 એટલે 21 અને 21 × 10 એટલે 210 થશે. એમાંથી તમે જોશો તો 7 અને 7 નીકળી જાય છે બાકી રહ્યા 11 3 2 × 5. હવે તમે જોઈ શકો છો કે q ની અંદર 2 અને 5 તો આવેલા છે પરંતુ અહીંયા બીજો વધારાનો એક અવયવ 3 આવેલો છે જે તમારા 11 ના અવયવમાં નીકળતો નથી બરાબર છે. જેટલા નીકળતા હતા એટલે આપણે કાઢી લખ્યા હોય તે છતાં પણ આપણે અહીંયા 3 કેટલા રહી ગયા છેદની અંદર એટલે આપણે જોઈ શકીએ કે 2^m 5^n પ્રકારનો તો અહીંયા અવયવ છે પણ એક અવિભાજ્ય અવયવ 3 પણ આવેલો હોવાથી તેનું નિરૂપણ આપણે એવું કહી શકીએ કે અહીં qa 2^m 5^n પ્રકારનો નથી માટે આપેલ સંખ્યા એ અનંત અને આવૃત હશે. ન કયા પ્રકારની રકમ રહેવાની અનંત આવૃત પ્રકારની રકમ રહેશે કારણ કે અહીંયા તમે 11 ને 3 વડે ભાગશો તો તમારો જે દશાંશ પૂર્ણાંક છે એ સંખ્યા તમારી આવ્યા જ કરશે તમારી શેષ 0 થવાની નથી. તો અહીંયા તમને આ એક્ઝામ્પલની અંદર સમજ પડી હશે. ધન્યવાદ.